નવસારી જિલ્લાના 52 કિલોમીટર દરિયાઈ વિસ્તારના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ તમામ ગામોને અત્યારે એલર્ટ પર છે અને તમામ આ ગામના લોકો છે તેમને પણ જરૂરી સૂચના આપી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે 24 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કે આજે ખતરો અત્યારે તોળાઈ રહ્યો છે. આ ખતરાથી તેઓને અમુક સૂચનાઓ આપવામાં આવી છે અને આ સૂચનાઓનો અમલ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. 52 કિલોમીટર દરિયાકાંઠા ના 24 ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જલાલપુર તાલુકામાં વાવાઝોડાની સૌથી વધુ અસર વર્તાશે તેવું પણ લાગી રહ્યું છે. ખાસ કરીને આ સૌથી વધુ અસર વર્તાવાની છે ત્યારે બોરસી માછીમાર ગામ કે જ્યાં દરિયામાં ભરતી આવતા જ ગામ પાણીમાં ફેરવાઈ જાય છે ત્યારે વાયુ વાવાઝોડું ત્રાટકે તો શું દશા થશે તે કલ્પના કરવી પણ કદાચ અઘરી બની ગઈ છે. આ ઉપરાંત દરિયાકાંઠાને સંરક્ષણ દિવાલ પણ બનાવવામાં આવી રહી છે. તો નવસારીના 24 જેટલા જે ગામ છે તે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લાના 52 કિલોમીટર દરિયાકાંઠાના તમામ ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જલાલપુર તાલુકામાં આ વાવાઝોડાની સૌથી વધુ અસર વર્તાવાની છે. નવસારી જિલ્લાના એક એવું ગામ છે જે અષાઢી બીજના દિવસે મોટી ભરતી આ દરિયાની આવતી હોય છે. આપ દરિયો જે ઉછાળો મારે છે જોઈ શકો છો. અષાઢી બીજની ભરતીમાં 100 થી વધુ ફૂટ ઊંચા મોજા ઉછળીને ગામમાં પ્રવેશી જતા હોય છે. ગામ તમામ લોકો ગામના ઘરોમાં પાણી ભરાઈ જતું હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ માત્ર અષાઢી બીજની ભરતીથી ગામના પાણી ભરાઈ જતું હોય તો જે વાયુ નામનું વાવાઝોડું આજે આવવાની સંભાવના છે જેને લઈને ગામની શું દશા થશે એ જોઈ શકાય છે. ખાસ કરીને હું પ્રોટેક્શન વોલ બતાવવાની વાત કરીશ કે પ્રોટેક્શન જે વોલ છે એ બીબા ઢાળ વોલ છે જે મોટા વિશાળકાય પથ્થર મૂકી તો દીધા છે પરંતુ કારગત હાલ સુધી નીવડી શક્યા નથી. આ તમામ પ્રોટેક્શન વોલના પથ્થરો છે એ મોટી ભરતીના દિવસે પોતાનું પ્રમાણ આપી દેતા હોય છે. તેમ છતાં પણ સરકાર આ પથ્થર મૂકીને માત્ર સંતોષ માની રહી છે. ખાસ કરીને વિનંતી કરવામાં આવે કે મુંબઈના નરીમન પોઈન્ટ પર જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે ટી આકારની એક કારગત નીવડી છે પરંતુ સરકાર માત્ર ને માત્ર પથ્થરો મૂકીને સંતોષ માની રહી છે. રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી.